નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ, એટલે કે નંબર સિસ્ટમ. તેમાં સવાલ આ રીતનો છે કે બે અંકની સંખ્યા અને જ્યારે વેન બે અંકો એકબીજા સાથે બદલવામાં આવે, એટલે કે ઇન્ટરચેન્જ કરવામાં આવે, એટલે કે એક્સચેન્જ કરવામાં આવે, ત્યારે મેળવેલી સંખ્યા, એટલે કે મેળવેલી નવી સંખ્યા, એટલે કે મેળવેલો ન્યૂ નંબર વચ્ચેનો તફાવત, એટલે કે ડિફરન્સ 36 છે. 36 છે. જો સંખ્યાના અંકો વચ્ચેનો ગુણોત્તર, એટલે કે રેશિયો 1:2, એટલે કે 1:2, એટલે કે 1:2, એટલે કે 2:1, એટલે કે 2:1, એટલે કે 2:1, એટલે કે 2 અને 1 9, એટલે કે 1 અને 2 9 હોય તો સરવાળો, એટલે કે એડિશન અને સંખ્યાના અંકોના તફાવત વચ્ચે શું તફાવત છે, એટલે આ રીતનો સવાલ છે. અને વિકલ્પો આ રીતના છે: એ 4 B 8 C 6 અને છેલ્લો ડી. આમાંથી કોઈ નહીં, એટલે કે આ ત્રણમાંથી કોઈ નહીં, એટલે કે none of this, એટલે કે none, કોઈ નહીં. હવે આગળ, સૌપ્રથમ તો ધારો કે સપોઝ બે અંકની કોઈ એક સંખ્યા, એટલે કે મૂળ સંખ્યા, એટલે કે ઓરિજિનલ નંબર XY છે. ફરીથી પર સૌપ્રથમ તો ધારો કે સપોઝ બે અંકની કોઈ એક સંખ્યા, એટલે કે મૂળ સંખ્યા, એટલે કે ઓરિજિનલ નંબર આ XY છે. હવે આગળ, આ XY ના અંકોની, એટલે કે મૂળ સંખ્યાના અંકોની, એટલે કે ઓરિજિનલ નંબરના અંકોની અદલા બદલી કરવાની છે, એટલે કે આ એક્સ ને વાયની જગ્યાએ અને આ વાયને એક્સની જગ્યાએ લખવાના છે. એટલે આમ કરવાથી આપણને આ વાય એક્સ નવી સંખ્યા, એટલે કે ન્યુ નંબર મળશે. આપણને આ વાય એક્સ નવી સંખ્યા મળશે. હવે આગળ, ધારો કે સપોઝ
xy મોટી સંખ્યા છે અને આ yx નાની સંખ્યા છે. ફરીથી એકવાર હવે આગળ ધારો કે સપોઝ આ xy મોટી સંખ્યા છે અને આ yx એ નાની સંખ્યા છે. નાની સંખ્યા છે that is xy is a big number and yx is a small number. હવે આગળ આ x y ઓછા y x આવાલેસ બરાબર આ 36 થશે. ફરીથી એકવાર હવે આગળ આ x y ઓછા આ y x બરાબર આ 36 થશે. એટલે કે મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા બરાબર આ 36 થશે. આ 36 થશે એટલે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત 36 થશે. એટલે કે નાની સંખ્યા અને આ મોટી સંખ્યા વચ્ચેનો તફાવત 36 થશે. એટલે કે આ મૂળ સંખ્યા અને આ નવી સંખ્યા વચ્ચેનો તફાવત આ 36 થશે. એટલે કે આ નવી સંખ્યા અને આ મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત આ 36 થશે. હવે આગળ માટે ધેરફોર શું લખાશે તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ એક્સ વાય ઓછા વાય એક્સ બરાબર ફરીથી બતા એક્સ વાય ઓછા વાય એક્સ બરાબર નવ આ એક્સ ઓછા વાય લખાશે. લખાશે ફરીથી એકવાર આ એક્સ વાય ઓછા વાય એક્સ બરાબર આ નવ એક્સ ઓછા વાય થાય. નવ એક્સ ઓછા વાય થાય આ નવ એક્સ ઓછા વાય થાય આ નવ એક્સ ઓછા વાય થાય એક્સ ઓછા વાય થાય એક્સ ઓછા વાય થાય એક્સ ઓછા વાય થાય એટલે કે નવ ગુણ્યા આ એક્સ ઓછા વાય થાય. ધેટ ઇઝ નાઇન ઇન્ટુ આ એક્સ માઇનસ વાય થાય એક્સ માઇનસ વાય થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર્સ વર્ડ્સ કહીએ તો જુઓ આ મૂળ સંખ્યા અને આ નવી સંખ્યા વચ્ચેનો એટલે કે આ નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે ડિફરન્સ હંમેશા ઓલવેઝ નવનો ગુણક એટલે કે નવનો ગુણિત એટલે કે નવનો અવયવી એટલે કે નવના ઘડિયામાં આવતી સંખ્યા એટલે કે નવના ગુણાકારમાં આવતી સંખ્યા એટલે કે મલ્ટીપલ ઓફ નાઇન હોય છે જ્યાં વેર નવ સાથે ગુણાયેલી સંખ્યા ગુણાયેલી સંખ્યા એટલે કે નવ સિવાયનો બીજો અવયવ that is second factor એ મૂળ સંખ્યાના અંકો વચ્ચેનો એટલે કે નવી સંખ્યાના અંકો વચ્ચેનો
તફાવત હોય છે, તફાવત હોય છે, તફાવત હોય છે. આગળ આ ઇક્વલ નો ઇક્વલ, પછી આ 36 ના 36, 36 ના 36. હવે આગળ અહીંયા 9 + 36 થશે, 9 + 36 થશે. એટલે આગળ માટે માટે આ x ઓછા y બરાબર 4 થાય. x ઓછા y, x ઓછા y બરાબર 4 થાય. x ઓછા y બરાબર 4 થાય. 4 થાય. હવે આગળ, હવે આગળ આ xy બરાબર શું થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર, હવે આગળ આ xy બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે કે ક્રમયુક્ત જોડ xy બરાબર શું થાય તેને શોધવાનું છે. ધેટ ઇઝ ઓર્ડર પેર xy ઇક્વલ ટુ શું થાય તેને ફાઇન્ડ કરવાનું છે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ x બરાબર 5 લઈએ. સૌપ્રથમ આપણે આ x બરાબર 5 લઈએ. આ x બરાબર 5 લઈએ તો જુઓ, જુઓ આ y બરાબર શું થાય, આ y બરાબર શું થાય, આ y બરાબર શું થાય તો જુઓ આ y બરાબર 1 થાય. 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 b cos આ 5 - 1 બરાબર 4 થાય છે. આ 5 - 1 બરાબર 4 થાય છે. એટલે કે x - y બરાબર 4 થાય છે. ધેટ ઇઝ x માઇનસ y ઇક્વલ ટુ 4 થાય છે. મતલબ કે પહેલી ક્રમયુક્ત જોડ એટલે કે ફર્સ્ટ ઓર્ડર પેર આ 5 - 1 થાય. એટલે 5-1 થાય, 5-1 થાય. હવે આગળ આપણે આ x બરાબર 5 - 6 લઈએ. ફરીથી વાર, હવે આગળ આપણે આ x બરાબર આ 5 - 6 લઈએ. 5 - 6 લઈએ તો જુઓ, જુઓ આ y બરાબર શું થાય તો જુઓ આ y બરાબર 1 - 2 થાય. y બરાબર આ 1 - 2 થાય. 1 - 2 થાય કારણ કે 6 - 2 બરાબર 4 થાય છે. એટલે કે x - y બરાબર 4 થાય છે. ધેટ ઇઝ x - y ઇક્વલ ટુ 4 થાય છે. મતલબ કે બીજી ક્રમયુક્ત જોડ એટલે કે સેકન્ડ ઓર્ડર પેર 6 - 2 થાય. એટલે 6 - 2 થાય, 6 - 2 થાય, 6 - 2 થાય. હવે આગળ આ જ પ્રમાણે આપણે આ x બરાબર 6 - 7 લઈએ. 6 - 7 લઈએ તો જુઓ આ y બરાબર શું થાય તો જુઓ આ y બરાબર 2 - 3 થાય. આ y બરાબર આ 2 - 3 થાય, 2 - 3 થાય, 2 - 3 થાય. બીકોઝ 7 - 3 બરાબર 4 થાય. એટલે કે x - y બરાબર 4 થાય. મતલબ કે ત્રીજી ક્રમયુક્ત જોડ એટલે કે થર્ડ ઓર્ડર પેર આ 7 - 3 થાય. 7 - 3 થાય, 7 - 3 થાય, 7 - 3 થાય. હવે આગળ આપણે આ x બરાબર 7 - 8 લઈએ. x બરાબર આપણે આ 7 - 8 લઈએ તો જુઓ આ y બરાબર
શું થાય તો જુઓ, આ y બરાબર 3 પછી 4 થાય, y બરાબર આ 3 પછી 4 થાય, 3 પછી 4 થાય, બીકોઝ આ 8 ઓછા 4 બરાબર 4 થાય છે, એટલે કે x ઓછા y બરાબર 4 થાય છે, મતલબ કે ચોથી ક્રમયુગ જોડ, ધેટ ઇઝ ફોર્થ ઓર્ડર પેર, આ 8 4 એટલે 8 4 થાય, 8 4 થાય, એન્ડ અને લાસ્ટમાં છેવટમાં આપણે આ x બરાબર 8 પછી 9 લઈએ, x બરાબર આ 8 પછી 9 લઈએ, 9 લઈએ, તો જુઓ આ y બરાબર 4 પછી 5 થાય, આ y બરાબર 4 પછી 5 થાય, 4 પછી 5 થાય, 4 પછી 5 થાય, બીકોઝ 9 ઓછા 5 બરાબર 4 થાય, એટલે કે x ઓછા y બરાબર 4 થાય, x ઓછા y બરાબર 4 થાય, આ 4 થાય, આ 4 થાય. હવે આગળ આ 5 અને આ 1 વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો શું થાય તેને શોધવાનો છે. ફરીથી એકવાર, હવે આગળ આ 5 અને આ 1 વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો બરાબર શું થાય, ઇક્વલ શું થાય તેને શોધવાનું છે. એટલે આગળ સૌપ્રથમ તો જુઓ, આ 5:1 એટલે કે 5 × 1 એટલે કે 5:1 બરાબર આ 5 ના છેદમાં 1 થાય, એટલે કે આ 5/1 થાય, 5/1 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 5 ના છેદમાં 1 એટલે કે આ 5/1 ને ગુણોત્તરની ભાષામાં એટલે કે રેશિયોની લેંગ્વેજમાં જુઓ આ 5:1 એમ લખવામાં આવે છે, આ 5:1 એમ લખવામાં આવે છે, એટલે કે 5×1 એમ લખવામાં આવે છે, એટલે 5:1 એમ લખવામાં આવે છે. હવે આગળ આ જ પ્રમાણે સિમિલરલી આ 6 અને આ 2 વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો શોધવાનો છે. આ 6 અને આ 2 વચ્ચેનો ગુણોત્તર રેશિયો શોધવાનો છે, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 6:2 એટલે કે 6×2 એટલે કે 6:2 ને આ 6 ના છેદમાં 2 એટલે કે 6/2 એમ લખાય છે, એટલે કે એમ લખવામાં આવે છે. એટલે આગળ અહીંયા આ 2:6 થાય. હવે આગળ આ છેદમાં કાંઈ પણ બચેલું નથી, એટલે હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો હોય જ છે, 1 એટલે 1 તો હોય જ છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 3:1 એટલે કે 3/1 ને ગુણોત્તરની ભાષામાં એટલે કે રેશિયોની લેંગ્વેજમાં જુઓ આ 3:1 એમ લખવામાં આવે છે, આ 3:1 એમ લખવામાં આવે છે, એટલે કે 3×1 એમ લખવામાં આવે છે, એટલે 3:1 એમ લખવામાં આવે છે. હવે આગળ
હવે આગળ આ સાત આ સાત અને આ ત્રણ વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો શોધવાનો છે. આ સાત અને આ ત્રણ વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો શોધવાનો છે. એટલે આગળ બરાબર આ બરાબર આ સાતના છેદમાં ત્રણ થાય એટલે કે સાત ભાગ્યા ત્રણ થાય. સાત ભાગ્યા ત્રણ થાય. સાત ભાગ્યા ત્રણ થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ સાતના છેદમાં ત્રણ એટલે કે સાત ભાગ્યા ત્રણ ને ગુણોત્તરની ભાષામાં એટલે કે રેશિયોની લેંગ્વેજમાં આ સાત જેમ ત્રણ એટલે કે સાત ગુણોત્તર ત્રણ એટલે કે 7:3 એમ લખવામાં આવે છે. એમ લખવામાં આવે છે. હવે આગળ હવે આગળ આ આઠ અને આ ચાર આ ચાર વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો શોધવાનો છે. આ આઠ અને આ ચાર વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો શોધવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ આ આઠના છેદમાં ચાર થાય એટલે કે આઠ ભાગ્યા ચાર થાય. એટલે આગળ અહીંયા ચાર દુ આઠ થાય. ચાર દુ આઠ થાય. ચાર દુ આઠ થાય. ચાર દુ આઠ થાય. પછી આગળ આ છેદમાં કાંઈ પણ બચેલું નથી એટલે હંમેશા ઓલવેઝ એક એટલે કે વન તો હોય જ છે. એક એટલે કે વન તો હોય જ છે. એટલે આગળ શું થશે? તો જુઓ આ બે ના છેદમાં એક એટલે કે બે ભાગ્યા એક ને ગુણોત્તરની ભાષામાં રેશિયોની લેંગ્વેજમાં આ બે જેમ એક આ બે જેમ એક એટલે કે બે ગુણોત્તર એક એટલે કે 2:1 એમ લખાય છે. એટલે એમ આ રીતે લખાય છે લખવામાં આવે છે લખવામાં આવે છે. એન્ડ અને લાસ્ટમાં લાસ્ટમાં આ આ નવ અને આ પાંચ વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો શોધવાનો છે. લાસ્ટમાં આ નવ અને આ પાંચ વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો શોધવાનો છે. એટલે આગળ બરાબર આ નવના છેદમાં પાંચ એટલે નવ ભાગ્યા પાંચ થાય. નવ ભાગ્યા પાંચ થાય. નવ ભાગ્યા પાંચ થાય એટલે આગળ બરાબર નવ જેમ પાંચ થાય. નવ જેમ પાંચ થાય. આ નવ જેમ પાંચ થાય. આ નવ જેમ પાંચ થાય એટલે નવ જેમ પાંચ એમ લખાય. નવ જેમ પાંચ એમ લખાય. હવે આગળ હવે આગળ આપણે આપણે બે અંકો એવા શોધવાના છે કે જેથી કરીને તેમની વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો 1:2 થાય એટલે કે 2:1 થાય. ફરીથી પણ હવે આગળ આપણે બે અંકો એવા શોધવાના છે કે જેથી કરીને તેમની વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો 1:2 થાય એટલે કે 2:1 થાય. 2:1 થાય. 2:1 થાય. એટલે આગળ આ બધામાં તમે જોશો આ બધામાં તમે જોશો આ બધામાં તમે જોશો જુઓ આ ગુણોત્તર એટલે કે 2:1 અહીંયા છે. 2:1 ગુણોત્તર અહીંયા છે. અહીંયા છે 2:1 અહીંયા છે. અહીંયા છે મતલબ કે તે બે અંકો આઠ અને ચાર થશે. તે બે અંકો આઠ અને ચાર થશે. આઠ અને ચાર થશે. હવે આગળ આ બંને અંકોનો આ સરળ
સરવાળો કરવાનો છે. હવે આગળ આ બંને અંકોનો સરવાળો કરવાનો છે, એટલે કે 8+4 બરાબર, એટલે કે 4+8 બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે આગળ 8 ને 4 12 થાય, 12 થાય, મતલબ કે આ બંને અંકોનો સરવાળો 12 થાય, સરવાળો 12 થાય. હવે આગળ આ બંને અંકો વચ્ચેનો તફાવત શોધવાનો છે. ફરીથી પર હવે આગળ આ બંને અંકો વચ્ચેનો તફાવત શોધવાનો છે, એટલે કે આ મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે કે આ 8+4 બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે આગળ આ 8+4 બરાબર 4 થાય, મતલબ કે આ બંને અંકો વચ્ચેનો તફાવત 4 થાય. હવે આગળ આ સરવાળો અને તફાવત વચ્ચેનો, આ સરવાળો અને તફાવત વચ્ચેનો, ફરીથી પર હવે આગળ આ સરવાળો અને આ તફાવત વચ્ચેનો, આ સરવાળો અને આ તફાવત વચ્ચેનો વચ્ચેનો તફાવત શોધવાનો છે, વચ્ચેનો તફાવત શોધવાનો છે. એટલે કે મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે કે આ 12+4 બરાબર શું થાય તેને શોધવાનું છે. આ 12+4 બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે આગળ આ 12+4 બરાબર 8 થાય, 8 થાય, 12+4 બરાબર 8 થાય, એટલે કે 8 થાય. આ 8 એટલે કે 8 થાય, 8 થાય, મતલબ કે આ 12 અને 4 વચ્ચેનો, એટલે કે 4 અને 12 વચ્ચેનો તફાવત 8 થાય. એટલે કે સરવાળો અને તફાવત વચ્ચેનો આ 8 એટલે કે 8 થાય. એટલે આ 8 તમારો સાચો જવાબ થાય, 8 તમારો સાચો જવાબ થાય. મીન્સ કે આ ઓપ્શન બી તમારો કરેક્ટ ઓપ્શન થાય. થેન્ક યુ.